મોટી મોટી મેળવીએ દીધો તો જાકારો અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. કચ્છમાં ધરતીકંપ થયો ને, ઝૂંપડાવાળાને કોઈ ગડવા નહોતું દેતું બંગલામાં, પણ જ્યારે બંગલા પડી ગયા ને બંગલાવાળા રેઠા રખડતા, તો ઝૂંપડાવાળા કહેતા હતા કે અહીંયા ભાઈ આવો, અહીંયા ભાઈ આવો. અરે સાહેબ, હાઈવે ઉપર જતા હોય ને કોઈની મર્સિડીઝ કદાચ ખરાબ થઈ હોય તો ગામડાનો નાનો માણસ સકડો લઈને નીકળે તેમ કે શેઠ બાંધી ગયો મારી વાત. કોઈ સકરડા બેન પીડ્યા હોય ત્યાં કોઈ મરસીડી વાળા કોઈ દી એમ નથી કીધું કે મારી વાહે બાંધી દે, હું તને થોડે સુધી લેતા જાઉં છું. નાનામાં નારાયણ વસે છે યાર, એમાં નારાયણ બેઠો છે. હું તો એમ કહું, હવે આપણી પાસે થયું છે ને, આ ખાસ ધ્યાન રાખજો કે કદાચ કોઈ ફાટક બંધ હોય, સિગ્નલ બંધ હોય, તમે ઉભા હોય અને કોઈ ભિખારીનો છોકરો તમારા કાસ ઉપર ટકોરો કરે ને, છૂટા પૈસા થોડાક રાખજો. એવું લાગે તો ડાયરામાં એક બંડલ ઓછું ઉડાડજો, પણ એ છૂટા પડ્યા રહેવા દેજો. ભિખારીના દીકરાને 10 રૂપિયા આપી દેજો, અને એના પગમાં કાંઈ ન હોય ને તો મારા બાપ એકાદી જોડી છપ્પલ રાખજો ગાડીમાં, કે ના કાલે બેટા આ પહેરી લે. બાકી ભિખારીને ભાળીને જે કાસ ચડાવવા મળશે ને, એ ઠાકોરના દર્શને જાય ને તો પડદો પડી જાય, તું એ ક્યાં નાનો છો. બહુ ઝીણો મુદ્દો છે યાર, અદ્ભુત. ઝૂંપડીએ કીધું જીવન પધારો. સુદેવ આઈ ભઈ આવો, નંદ બાવા લાવો એને મારી પાસે. કુંડલા માલી કનૈયાને ઉપાડ્યો, જશોદાના ખોળામાં મૂકો. જશોદા કે હું છે, આ મહેમાન આવ્યો છે. નવ વર્ષના ધણી નવ ઘરને જીધી દેવાય ગોદરે. સાહેબ ફોનમાં આયહાણીના ખોળામાં દીધો, લ્યો આ મહેમાન આવ્યો. કે પણ આ દીકરી તા કીધો વાયડમાં ઉસર છે, આ મહેમાન છે આપણો. અને જાહલનું ધાવણ છોડાવી દીધું અને નવઘણને ધવરાવ્યો છે. અને તમે સાંભળો, આપણામાં જે થાય, જ્યાં ખોવાનું હોય ને ન્યાલી જડે. અને આયા તમારી વીટી પડી ગઈ હોય ને, તમે સુરત ગોતો તો મેળનો, તો જ્યાં ખોવાનું હોય ત્યાં ગોતો, ત્યાં જડે. સાહેબ જ્યાં થયા હોય ને ત્યાં થાય. પાછા ફળિયા ચોખા રાખજો, આવશે પાછો રમવા ગમે ત્યારે. અને ભગવતી હોય આપણા ફળિયા ચોખા પાછું લોબડી આળ્યું આવે છે રમવા. એ થયા, એ જ્યાં ખોવાય ન્યાલી નીકળે. બોલી વાત એ કરું, જશોદાના ખોળામાં કનૈયો આવ્યો. જશોદાએ આમ નજર કરી, દીકરી દેખાડી અને એને દીકરીને તેડી લીધી છે નંદબાવા, એને અહીંયા લાવો. ઘટના હવે જોજો તમે. એક વાહની દીકરી છે, એને તેડી અને નંદબાવાએ વસુદેવના ટોપલામાં સુવડાવી દીધી. ત્યારે વસુદેવ કહે છે કે આ હું છે, અમારી દીકરી છે, આમાં શું કામ સુવડાવી. જટ તમે નીકળો, પ્રભાત થાય ન થાય, અને આ દેવકીના ખોળામાં મૂકી દેજો. કે કેમ, કે દેવકીના ખોળામાં એ માટે મૂકવાનું કહું, પ્રભાતના પહોરમાં ઓલો કંસ આવી અને તમારો 8મો સંતાન માગશે, તમે શું આપશો. સાહેબ વસુદેવ રોઈ પડ્યા, નંદરાય મારો ઉપકાર હું કઈ રીતે ભૂલું બાપ, પણ ભલે આ દીકરી હોય તો ઓલો એને માર્યા વગર રહે નહીં, એને મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા થાય કે અમારી દીકરીને ભલે મારી નાખે, તમારો દીકરો બચી જતો હોય તો આને લેતા થાય. આપ કથા જાણીએ છીએ, પરાંબા પ્રગટ થઈ હતી, ઉવા ઉવા રડવાનો જે અવાજ આવ્યો. 2-3 વર્ષ થયા હું જન્માષ્ટમી કરવા માટે કચ્છ આવેલ, આપણે અહીંયા ગયેલા પ્રોગ્રામમાં, અને બાપુના દર્શન નહીં થયેલા, એટલે હું 9મે દિવસે બપોરે ગયો 11 વાગે. બાપુ કૃષ્ણ જન્મના પ્રણામ જન્માષ્ટમી. મને કે ભાઈ જન્માષ્ટમી તો રાતે 12 વાગે કનૈયો જન્મ, એ તો કાલે વહી ગઈ. મેં કીધું બાપુ
ઈ તો કાલે ગયે છે, અમારે ઘરે તો આઠમણે રાચે આવ્યો હતો ને, મેં તો નવમને દિવસે જ નંદ ભયો કર્યો હતો. આપણે તો હવારે એ જી એવા વાગ્યા છે એ વધાયું કે ના જીયો પામારે નંદ બાવાજી ગોકુળ કેરી શેરીઓ તા તો કંપીરે ઉઠી કંસની કચેરી હજી વેરી છે બાળા વેસુ. અને આપ જાણીએ છીએ કથા કે પછી તો નારાયણી વ્રજમાં મોટો થાય છે, ગોકુળમાં મોટો થાય, દિવસે વધે એટલો રાજ્ય વધે, રાજ્યનો વધે એટલો દિવસે વધે. હવે દુનિયાને જે મોટા કરતો એને પોતાને મોટો થતા શું વાલ લાગે. આવો વિનોભાઈ છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હોય, આળવિતરાની પરાકાષ્ઠાઓ, કોકના છોકરા હોતે જ્યાં સોટિયા ભરી આવે, કોકના વાસરું બાંધ્યા હોય એ છોડી મૂકે, ડોસ્યું હુચ્યું એના 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 નાકમાં બસર મૂક્યા, ખૂબ ઠપકાઓ પણ આવે છે. એટલી બધી એને એમ કહેવાય કે બાળ લીલા નારાયણ રચે છે, બ્રહ્માજી ગોથું ખાઈ જાય. આ ભાગવત નો પ્રસંગ લેવો છે મારે. બ્રહ્માજી જોયે છે કે આ વિષ્ણુ છે, આ નારાયણ છે, બાયુ ગાળું દે છે, બાયુ મારી લે છે, માં જશોદા એને ખાંડણિયારે બાંધી દે છે, આવો નારાયણ બરોબર. એમ કહેવાય ગોપ ગોપાલોની સાથે વ્રજમાં એમ કહેવાય કે નારાયણ વાહળી વગાડે છે, ગાયોને ચારવા માટે ગયો છે, અને આંખો બંધ કરી કૃષ્ણને ખબર પડી કે બ્રહ્મો ભાભો ગોથું ખાઈ ગયો છે. બાપો બ્રહ્મને બ્રહ્મમાં નાખી દે એ જ બ્રહ્મ હોય. બ્રહ્માજીને ભ્રમા છો ભાઈ. એટલે જેટલા ગોપ ગોપાળો હતા ને જેટલા, એ બધાને ભગવાન બ્રહ્માયાની માયાથી ખેંચી લીધા. બોલો વાહળીમાં તલ્લીન બન્યો કૃષ્ણ, તો બધા ગોપ ગોપાલોને લઈ લીધા. ગોપ ગોપાલોને જેવા લઈ લીધા ઉપર એની માયાથી, એટલે કૃષ્ણને થયું કે આ બ્રહ્માજી આવું કર્યું. એટલે હજી બ્રહ્માજી અહીંયા બ્રહ્મપુરીમાં પહોંચે ન પહોંચે એટલામાં કૃષ્ણ બ્રહ્માજી બની બ્રહ્મપુરીમાં ગયા. ત્યાં જઈને એનો અંગરક્ષક નંદ કીધો કે એક બહુ રૂપિયો મારી જેવા વેહ ધારણ કરીને આવે છે, મહેરબાની કરીને ગડવા દેતા નહીં, એટલું કહી અને કૃષ્ણ બીજા રૂપિયા પછી ઉભી આવ્યો. પછી શું કર્યું ખબર, આણે ગોપ ગોપાળો લઈ લીધા, એટલે ભગવાન કૃષ્ણ એની માયાથી એવા જ બીજા સેમ ટુ સેમ માયા જેવો માયો, કીર્તિભાઈ જેવો કીર્તિ, જેટલા જેટલા જેટલા
મૂકો તે નહોતો મને હયવાય ને પાછું. આપણે ખબર હોય કહેવાય ભાઈ, આપણે જેના નામ જે લીધા એ બધાને આપણે લીધા ને લીધા, એને એને બાપા નહોતો, એને બાપા હોય તો પછી મૂકો હોય એમણે એના ત્યાં નહોતા ત્યારે, એ ત્યારે મથુરા હતા. કારણ કે ત્યારે બારોટો શું છે, મોટા માણસોની પાસે બહુ રહેતા હતા. ગોકુળમાં આવીને શું ગોરખ ખાય તો થાય, ગોરખ ખાય તો પાછા બારોટ નો અવાજ બેસી જાય. સાંભળજો આ વાત, આ ભાગવતની ભાગવતનો પ્રસંગ છે. તો ભગવાને એવા જ ગોવાળિયા બનાવી નાખ્યા, અને બ્રહ્માજી જ્યાં બ્રહ્મપુરીમાં ગયા એટલે જોયું તો ઓલા કે ભગવાન બ્રહ્માજી તો અંદર છે, આ બીજો જ આવ્યો. બ્રહ્માને ગળવા નથી દેતા એના એના માણસો. હાડ બ્રહ્માને થયું કે છે એ નારાયણ પોતે જ, કારણ કે અહીંયા મારા ઘરમાં ડખો નાખ્યો હે, અને દાઢી વાળો બાપો જ્યાં અહીંયા આવે છે પાછા વ્રજમાં, તો એના ઈ ગોવાળિયા ગાવું ચાલે છે. પાછા બ્રહ્મપુરીમાં ગયા જ્યાં મૂકીને આવ્યા ત્યાં ઈ ના થાય ભાઈ, બધા બેઠેલા ભોપો ભાઈ, કાનો ભાઈ, વીરો ભાઈ, કુલદીપભાઈ તો ત્યાં બેઠા છે. પાછા બ્રહ્માજી જોવે તો કૃષ્ણ મરક મરક દાંત કાઢે છે, એનો ઈષ્ટ આપ બધું ગાવું ઉચારતા હતા. અરે છોડો હહુની ઘીરે વી આવી. પછી બ્રહ્માજી હલવાના, હવે મારે શું કરવું, આ તો ડબલ થઈ ગયા. અને પછી કૃષ્ણ પાસે આવે છે બ્રહ્માજી અને માફી માગે છે કે નારાયણ ભૂલ થઈ ગઈ મારે, હવે આનું શું કરવું, તાક મોકલી દે એને તે, એવા ને એવા બે કે તો હવે કરશું શું, કાકા તમે હવે જે પાછા જે પહેલેથી હતા ને લઈ ગયા હતા એ મોટા ભાઈ ને, આ મેં બનાવ્યા એ નાના ભાઈ, બધું હરખો આ તે વાહળી વગાડી જો બધાને ગાંડા કરી દે. રજનીજી ને પ્રશ્ન કરેલો અમેરિકા, બરોબર જમવા બેઠેલા કોઈ સદગ્રસ્ત માણસ ને ત્યાં અમેરિકામાં, મૂળ અમેરિકન માણસો જતા ઇન્ડિયામાં લઈ ગયેલા એનઆરઆઈ નહીં, મૂળ અમેરિકન એટલે એ તો બધા એમને ખૂબ સાંભળતા. કારણ કે અમુકને સમજવા માટે હો હો વરસ જોવે, આ ગીતાને સમજવામાં 500 વરસ જોઈએ. ભગવતીઓ આપણે પણ આવીને અવતાર ચરિત્ર પૂરા કરીને વહી ગયું, શું કામ આપણને એમાં હશે કે નહીં હોય વેમમાં. તમે જો તમારા ગામમાં નાટક રમાતું હોય, દાખલો આપું નાનો, તમારા ગામમાં નાટક રમાતું હોય અને કોઈનો છોકરો, કાનભાઈનો છોકરો અર્જુન દાખલા તરીકે, એ કૃષ્ણ બની આવે સ્ટેજ માથે, તો ભાવનગર વાળા જેટલા જોવા આવશે એ જે લેર કરીને વ્યા જાય એટલા ગામ વાળા નહીં લેર કરે. શું કામ, ઓલા ભાવનગર વાળાને ખબર નથી આ કૃષ્ણ કોણ બન્યો છે, એટલે એને ડાયરેક્ટ કૃષ્ણ જ દેખાય. અને આપણને કાનભાઈ નો દીકરો પેલા દેખાડો છે. ભગવતીમાં કદાચ આપણે કુલદીપભાઈ ભૂલ થઈ ગયા છે, મામડિયાની દીકરી ઘડીક દેખાણી છે, બાપલ દેથાની દીકરી કદાચ દેખાણી છે, એમાં કદાચ કુટુંબ ઓળખવામાં ભૂલ કરી ગયું છે. જયારે અવતાર ચરિત્ર પૂરા થઈ જાય ને વચ્ચેલી વિદાય લઈ લે છે ને, ત્યારે હજી અત્યારે એની એ જ પરિસ્થિતિ છે. હગા બાપને નથી ઓળખતા ને આપણે, જીવતો હોય ત્યારે મર્યા પછી ફોટા સોડીએ, શાળીભાઈ શાળીના એને ઘીરે આપણે જઈ મારા દીકરા સીધા આપણે ન્યા લઈ જાય, ભાઈ ભાઈ અમારા બાપ સાથે આમાં ગળગળો થઈ જાય. અમારા બાપા તારા બાપા તારા જ બાપા હોય ને, સોટ્યો હું હળે જ. કૃષ્ણને સમજવો, છેલ્લો પ્રસંગ કઈ વિરામ કર જાવું છે. વ્રજને મૂકીને જયારે મથુરા કનૈયો આવે છે, વ્રજને છોડીને ગોકુળને છોડીને આપણા ગામડામાં બાયુ બાપા રાહડા ગાય દીકરીઓ અક્રોર
રથ લઈને આવે છે, કનૈયો વિદાય લે છે. એ વિદાયના પ્રસંગમાં મારે બહુ નથી જવું, પણ એ કનૈયો કંસને મારીને જ્યારે માં દેવકીને છોડાવે, ભાગવતકાર અત્યાર સુધી ભગવાન વેદ વ્યાસ ન લખી શક્યા કે જેલના દરવાજા ખુલ્યા તો કનૈયો દોડીને ગયો કે દેવકી દોડીને હામાં આવ્યા. કેમ વર્ણન કરી શકું? હવે તમે કલ્પના કરો કે જેણે અંધારી કોટલીમાં જન્મ દીધો અને બાળકનું મોઢું નથી જોયું અને આ દીકરો ધપી ધાયો નથી માને, અને જે દીકરાને જોયો નથી એ પેલા એને એના કીર્તિના ડંકા માના કાને અથડાણા હોય, ઈ માને હરખલી હેલી હોય ને એમાં સાક્ષાત કનૈયો જેથી હામો ઉભો હશે તેથી દેવકીની પરિસ્થિતિ કઈ થઈ હશે. અને જે જનેતા એ જીણ્યા પછી માથે હાથ નથી મૂક્યો ઈ દીકરાને પહેલી વાર જણનારી જનેતા હામી મળી છે એ પરિસ્થિતિ કેવી થઈ? કૃષ્ણ ભેટે છે કે દેવકી ભેટે છે એનો ઉલ્લેખ ન થઈ શકે, વ્યાસથી ન થઈ શકે. અને એ જ જનેતા પહેલી વહેલી રહોડામાં ગઈ છે, એ કનૈયા હાટો રસોઈ બનાવવા માટે. કુલદીપભાઈ થાળી જા પીરસે, બાજુમાં બેહી ગઈ માં દેવકી, ઘડીક એના વાકડિયા ઝૂલફા ઉપર હાથ ફેરવે, ઘડી ગાલ ઉપર ટાપલી મારી લે. આહુડા હેલા જાય દેવકી, કનૈયા મારા આહુડા તો કેદું ના હુકાઈ ગયા હતા, પણ આજ તને જોયો એટલે હરખ ની હરવાણી ફૂટી હોય એ મારી હાથમાં આહુડા આવ્યા. હે ગોપાલ, કનૈયો ટગર ટગર દેવકી હાબુ જોવે, મારે એતના વાલ ચડે છે, માં ઘડી ઘડી કે ચોટિયા ભૂત લે છે. ઘટના તો હવે ઘટે, આમ જા થાળી હામે મૂકી વર્ષોની વેદના છે દીકરા પ્રત્યે ભાવની, તમામ પ્રેમ જ્યારે એમ કહેવાય કે થાળીમાં દેવકીએ પીરસી દીધો છે, એ જ થાળીને કનૈયાએ ઠેલો મારી અને મથુરાની અટારીએ ચડીને ગોકુળ બાજુની બારી ખુલ્લી મૂકીને કનૈયો રોતો હશે તેથી દેવકીની ઘટના શું ઘટી હશે? થાળીને ઠેલો માર્યો અને કનૈયાને જ આમ રોતો જોયો તારીએ, ઓધાવ ઓધાવ જટાવો બાપ, દેવકી બાવર્યા બજા ઉધવને બોલાવે છે. આમાં મેં ગોપાલને પહેલી વાર થાળી પીરસી, હું તો ભાગણી છું, મને ખબર નથી મારા ગોવિંદને શું ગમે છે શું ભાવે છે, એ તો ભાગશાળી જશોદા છે. બેટા હું કેટલા વર્ષે મેં હાથમાં રસોઈ લીધી, મારાથી હારી નહીં બની, એને નહીં ભાવી હોય. જાઓ અધવ માધવને પૂછો તો ખરો, ધીરે 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 ડગલા ભરતો ભરતો વધવ કૃષ્ણ રડે છે બેઠો બેઠો. એ ગોપાલ કેમ રડે છે? તેથી ગોવિંદ કહે છે, વધવ હું રડતો નથી, આજ મને કોક રડાવે છે, મને મારી માં જશોદાનો પ્રેમ રડાવે છે, મને યમુનાનો કિનારો રડાવે છે, મને મારા ગોપ ગોપાલોની યાદ મને રડાવે છે. કનૈયો હા ગોવિંદ, આપને રમીને મોટા થયા એ પ્રેમ તમને યાદ આવતો હોય હું સમજુ છું, પણ તમે બીજી બાજુ જુઓ તો ખરા છે ગોપાલ, ભાઈએ પહેલી વાર આજ રસોડામાં ગળી છે એ તો તું જો, જે જનેતાએ સાત સાત સંતાનોને નજર સામે મરતા જોયા, અડધી જિંદગી જેલમાં કાઢી નાખી, આજ પહેલી વાર તારી હાથું થાળી લઈને આવી, તું ગોવિંદ છે. દેવકીનો શું એવો વાત, આ તો એની થાળીને ઠેલો મારી દે અને ભેટી પડે છે વધવ, વધવ પણ માફ કરજે બાપ, હું ભાવમાં ભૂલી ગયો કે માને આવું ખોટું લાગશે, માનો કોઈ દોષ નથી, પણ હે વધવ
એક વાત માને જરૂર કરજો, હું જમવા બેહું ને ત્યારે મારી થાળીમાં કોઈ દી ગોરો ન પીરસે, હું ગોરો જોઉં છું એટલે મને મારું ગોકુળ યાદ આવે, હું ગોરો જોઉં એટલે મારું જશોદા યાદ આવે. ઓધવ છે યા જોવે છે આ બધી વાત, એ તો જ્ઞાની પુરુષ. જ્ઞાની ને ભગવાન બહુ ઓછો મળે, અભણ ને વહેલો મળી, કામ તરક વિતરક નથી એમાં. ઓધવને એવું છું કે આવો પ્રેમ હોય. હા ઓધવ, મને ગોપીઓ બહુ યાદ આવે છે, હજ તો ખુલો ખુલો થોડો. હા ઓધવ, મને રાધિકા બહુ યાદ આવે. કૃષ્ણ જયારે દ્વારકા વૈયા ગયા અને કૃષ્ણ નો તો તે દસે દિશામાં ડંકો મળ્યો વાગવા, રાધા તો બાવરા બની વ્રજમાં રખડે છે, પાગલ બનીને વ્રજમાં રખડે છે, એમાં કોઈ કવિ મળે છે ના રાધા? હવે તને કોઈ એમ કે તું એમ માને છો ને તને જગત નથી ઓળખતું, કે આપણને તો કોણ કવિ ઓળખે? કામ કરું કવિ તરીકે, શું કે તારી 1000 કવિતાઓ બનાવું અને જગતના ચોકમાં કવિતાઓ છૂટી મૂકી દઉં, ગાયકો તારા નામના ગુણગાન ગાય, એ હજારે હજાર કવિતામાં રાધા એકલું તારું જ નામ, કાનો ક્યાંય નહીં, કાનો ક્યાંય નહીં, એકલી રાધા. રાધાએ કવિના હોઠ ઉપર હાથ મૂક્યો, છો કવિ મને પાગલ સમજેશ તું? રાધા કાના વગર કવિતા પૂરી જ ન થાય. રાધા રાધા કહે છે પ્રેમ ઓધવ ને કેમ સમજે? જ્ઞાની છે પોતે, અને પછી કૃષ્ણ ને થયું કે આ જ્ઞાની નહીં સમજી શકે, આનું વ્રજમાં મોકલો. એક કામ કરો ને ઓધવ, તમે જાઓ ત્યાં. ઉલ્લેખ છે એક ગાડું ગ્રંથ ફેર્યા થાય ઓધવ, અને એવી તૈયારીમાં ગયો છો કે વ્રજની બાળાઓને, વ્રજના ગોપાઓને, ગોપ ગોપાલોને આ બધા જ્ઞાન દઈ દઈ અને કંઠી બાંધીને ભૈયા હું પ્રેમ ભૂલવાડી દઉં, જ્ઞાની બનાવી દઉં. હવે આપણી પાસે કોઈ કઈ સંસ્કૃત વાળો આવ્યો હોય ખોટી હોશિયારી કોઈ મારતું હોય, તમે શું કરો છો? તમને કઈ ખબર નથી પડી, માર ખાઈ ને જાય બીજું કઈ. કૃષ્ણ ને થયું કે હલવાનો છે આ, જાય ખોટી વાત એટલી વધુ જાય છે. જેવા એમ કહેવાય કે વ્રજમાં દાખલ થયા, ગોકુળમાં દાખલ થયા, બાયુ પાણી હિંચે, પણ કેવી રીતે ખબર? કોણ કોણ છે એનું ભાન જ ન હોય ને, હાલતું હાલતું અથડાણા કરે ને, એમાં પાછું કોઈ કામ હાલવા મળે, કોઈ કામ વયું જાય, બેડું માથે પડી જાય તો એ અધર જોવા મળે, કોણે પાડ્યું? હિંચવા જાય, હાથમાં લી દોરડું વયું જાય તો અમુક અમુક તો હમણાં કૂવામાં ડોકાઈ રહી, કોણે ખેંચી લીધું? આવી પરિસ્થિતિ પાગલ આશ્રમમાં જાવ ને જે પરિસ્થિતિ થાય છે, પ્રેમી પાગલો ભીલે પાણી હિંચે છે અને એમાં જ ઓધવ આવીને કહે છે કે બાપા એ બેનો હા મારે નંદને નેહડે જવું છે. ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. મથુરા શબ્દ સાંભળ્યો ને તો મથુરા કૃષ્ણને લઈ ગયું એ મથુરા ઉપર ખારા ને જવાબ નથી આપતું ત્યારે ઓધવ ને થયું કે આમાં હવે મારે ક્યાંક પ્રવેશ કરવો જોઈએ, કારણ કે બુદ્ધિ તો હતી જ, અને આ કૃષ્ણ માટે જ મારે આમાં વિરોધ કરે છે. પછી કોઈને પૂછે છે કે બાપા
મથુરા થી આવો છો, કૃષ્ણ નો મિત્ર છો અને કૃષ્ણ નો સંદેશો લઈને આવ્યો છો. અને ગોકુળ ઘેરી લીધું, કૃષ્ણ નો સંદેશ આવ્યો છે, કૃષ્ણ નો સંદેશ આવ્યો છે. પછી વધુ કહે છે, મારે નંદને નિહળે છે. હવે સાંભળજો, એક વર્ષની બાઈ એમ કહે છે, ઓધવ ગોકુળમાં આવ્યા પછી બાપ નંદના નેહડાના સરનામાનો પૂછવાના હોય. આ પાણીનો ધોરિયો હેલો આવે ને, એ પાણીને ધોરીએ ધોરીએ તમે વ્યાજ આજો, જ્યાં ધોરિયો પૂરો થાય ને ત્યાં અમારા નંદ બાબાનો નેહડો. પણ ઓધવ તમને કાકરોતી કરીને એટલું કહી કે આ પાણીનો ધોરિયો હેલો આવે ને એમાં પગ ન બોલતા, એ કોઈ સામાન્ય પાણી નથી. અધવ્ય મારા ગોકુળની ગંગા છે. અધવ આમાં વહેતું પાણી જે છે એ સામાન્ય પાણી નથી. જેદુનો કૃષ્ણ ગયો છે ત્યારથી 9 લાખ ગાયો નંદ બાવા જે જશોદા રડે છે એના આહુડાનો ધોર્યો આવ્યો જાય છે. અધવ એ મારા ગોકુળની ગંગા છે. પગ ન પડતો, બસ એટલું પગ્યો હતા તો અધવની એ જ્ઞાન હતું એ તરબોળ થઈ ગયું, પ્રેમમાં પરિવર્તન થઈ ગયું. ઘણું રોકાય છે, ખૂબ રોકાણા પછી છેલ્લી વાત છે, ઘણું રોકાણા પછી ઉદ્ધવ કહે છે માં જશોદાને નંદ બાવાને, હવે મારે જવું છે. શું જશોદા બોલ્યા છે? હા ઉદ્ધવ, અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે? પ્રાણ છે આપણા માટે, કઈ કૃષ્ણ ને માટે. હા વધવ ઘડી કુભર્યો ને, જશોદા એ દોટ દીધી, ઓરડામાં ગયા, નાની કુરડી લીધી, એમાં ગોરો ભર્યું અને એનું મોઢું બાંધી બે હાથમાં કુરડી પકડી જે જશોદા બોલ્યા છે જાઓ અધવા લેતા છે. કનૈયાને કહેજો તારી ગરીબ માએ મોકલ્યું છે. મિત્રો સાંભળજો, જ્યારથી ગયો ત્યારથી ગોરો નહીં ખાધું હોય, જાવેને કહેજો. અને અધવ દેવકીને કદાચ હેરાન કરે ને તો એને કહેજો જશોદાના સોગંદે કનૈયો તોફાન નહીં કરે. પણ ગરીબ શબ્દ જે વાપરો મારા તમારા માટે પ્રાણ શબ્દ એ માટે કહું છું, ગરીબ શબ્દ જ્યારે જશોદા એ વાપરે છે ત્યારે પશુધન પ્રધાન્ય હતું, જેની પાસે જાજા પશુ એ મોટા માણા કહેવાય. નંદ બાવા પાસે ત્યારે 9 લાખ ગાયો હતી, એનાથી કોઈ મોટો માણા નહોતો. ત્યારે વધવ એમ કહેક માં તમે ગરીબ કઈ રીતે મારી નાખે એવો પ્રશ્ન છે કે તમે ગરીબ કઈ રીતે, તમારે આંગણે તો 9 લાખ ગાયો ઝૂલે છે. જશોદા કહે છે વધવ સંપત્તિ અઢળક હોય પણ કનૈયો ન હોય એનાથી બીજા રાકા કોણ હોય બાપ. જ્યારથી કનૈયો અમે મૂકી રહ્યો ગયો ત્યારના અમે કંગાળ થઈ ગયા, ત્યારના અમે રાકા થઈ ગયા. હલવા જાય તો હલાતું નથી વધવ. છતાંય કઈ કેવું છે, કેવું એટલું હતું કઈ ગયો છો કે હું આવીશ પણ મને નથી લાગતું આવે. વાટો જોઈ છે કે આજ આવશે, આજ નથી આવતો કાલ આવશે, કાલ પાછો આખો દી પૂરો થઈ જાય, હાજ પડી ગઈ નક્કી પાછો કાલ આવશે. આપણે જીવવાનો રસ્તો તો જડી ગયો, અમે વાતે વાતે જીવીએ તો છીએ. પણ મેં સાંભળ્યું છે કે જે માવતરનું કીધું ન માને ને કોક દી મિત્રનું કીધું માનતો હોય તું તો એનો સખા છો ને. તને કેજે ને કાટો મારે છે. અને આમ જો આ તમારે જીવવાની તેવડ છે, માને તો શું ભગુભાઈ રોહડિયા લાવ્યા છે માને તો.